अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। विद्यार्थी मित्रों, धोरण 10 विषय अरबी, आज इस्लामी तारीख 18/4/1442, यौमुल जुमाती शुक्रवार, अंग्रेजी तारीख 4/12/2020। मित्रों, आज जुमानो दिवस है, तो हूँ मारा दरेक विद्यार्थी मित्रों थी अने आ वीडियो जोनार अने सांभळनार दरेक व्यक्ति थी अपील करूँ छूँ के आजना दिवसे मगरीबनी नमाज़ थी पहला पहला सूर्य कहफनी तिलावत करी ले, जेथी आवती जुमा सुधी दरेक दज्जाली फितनाथी अल्लाह पोताना फजलथी आपणी हिफाजत फरमावे। दुरूद शरीफ वधारे थी वधारे पड़े, जेटलू दुरूद शरीफ पढ़ीशू इंशाल्लाह एटली अल्लाहनी रहमत आपणी उपर आवशे। मित्रों, आपणे 12मो पाठ भणी रह्या हता, 12मा पाठनो महत्वनो प्रश्न कहेवतो अने तेनी समजूती छे, तेमां अल्हम्दुलिल्लाह आपणे 4 कहेवतो करी लीधी। आज आपणे 5मी कहेवत भणवा जई रह्या छीए। 5मी कहेवत छे, अल आकिलुल महरूमु खैरुम मिन जाहिलिल मजरूक। आकिल एटले अकलमंद, बुद्धिशाळी, होशियार, चतुर, जे पण तमने ठीक लागे ते शब्द ते अर्थ लई लेवो। अल महरूम एटले कंगाळ, अल महरूम एटले कंगाळ। अल आकिलुल महरूमु कंगाळ बुद्धिशाळी, आकिल एटले बुद्धिशाळी, महरूम एटले कंगाळ। खैरुन सारो छे, खैरुन एटले सारो छे। जाहिल एटले अभण, जाहिल एटले अभण। अल मजरूक एटले कंगाळ, सॉरी, अल मजरूक एटले कमातो, धनवान, पैसावाळो। तो जाहिल मजरूक, कमातो अभण। अल जाहिल मजरूक, कमातो अभण। हवे आखी कहेवतनुं गुजराती शुं थशे? अल आकिलुल महरूम खैरुम मिन जाहिलिल मजरूक, कंगाळ बुद्धिशाळी कमाता अभण करतो सारो छे। अथवा आम पण करी शकाय के कंगाळ बुद्धिशाळी धनवान अभण करता सारो छे। हवे आ कहेवतमां शुं कहेवा मांगे छे, तमे आ कहेवतथी शुं शीख मेळवी शको, તમે આ કહેવતથી શું સમજી શકો? આ કહેવતમાં બે વ્યક્તિઓની વાત કરવામાં આવી છે કે એક વ્યક્તિ હોશિયાર છે, ચતુર છે, પરંતુ તેની પાસે રોજગાર નથી, પરંતુ તેની સામે બીજો એક અભણ વ્યક્તિ છે, પણ તે ખૂબ ધનવાન છે, ખૂબ કમાવું છે। આજે આપણે આપણા યુગમાં જોઈ શકીએ છીએ કેટલાય લોકો આપણા સમાજની અંદર મોટી મોટી ફેક્ટરીઓ, કારખાના ચલાવે છે, મોટી મોટી કંપનીઓના માલિક છે, પરંતુ આપણે જોઈએ તેઓ શું હોય છે, એમાંથી ઘણા બધા અભણ હોય છે અને તેની અંડરમાં કામ કરનારાઓ ખૂબ ભણેલા હોય છે। તેની આખી કંપનીનો દારોમદાર, પાયો એ લોકો ઉપર હોય છે। જો એ લોકો ત્યાં કામ કરવાનું બંધ કરી દે તો તેની કંપની, તેનું કારખાનું, તેની ફેક્ટરી થોડી જ વારમાં બંધ થઈ જાય અને તે રોડ પરથી તે આકાશમાંથી જમીન પર આવી જાય। તો અહીંયા કહેવામાં આવે છે કે આપેલ કહેવત અનુસાર આપણને આ વાત શીખવા મળે છે કે હોશિયાર, ચતુર, કંગાળ વ્યક્તિ, હોશિયાર પણ છે, ચતુર પણ છે, પરંતુ કેવો છે, કંગાળ છે। એવો વ્યક્તિ ધનવાન અભણ વ્યક્તિ કરતાં સારો છે। કેમ ભાઈ?
અભણ ધનવાન છે તેના કરતાં સારો સારો કેમ? તો અહીંયા પાસે છે એના વિરુદ્ધમાં બીજો વ્યક્તિ જેની પાસે ધન દોલત છે પરંતુ બીજું બુદ્ધિ નથી. હવે કોઈક વ્યક્તિ આવું આપણામાંથી કોઈ વિદ્યાર્થીને કે કોઈ વ્યક્તિને આ પ્રશ્નો થાય, શું પ્રશ્ન થાય કે આ કેવી વાત યાર, એક વ્યક્તિ મહેનત કરીને પોતાનું તન મન ધન લગાવીને સારી વિદ્યા પ્રાપ્ત કરે છે, એક મોટી ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી પણ તેને રોજગાર મળતો નથી, અને તેના વિરુદ્ધમાં એક બીજો વ્યક્તિ છે તે બિલકુલ ભણ્યો નથી. આપણે જોઈએ, તમે જો આવતા દિવસોમાં જ્યારે મોટા થશો ને ત્યારે જોશો, આપણા જ વર્ગમાં ભણતા અને પાછળ બેસીને મસ્તી તોફાન કરતા, શિક્ષકોને હેરાન કરતા, હોશિયાર છોકરાઓને તકલીફ પહોંચાડનારા વિદ્યાર્થીઓ ધન દોલતના એતબારથી આગળ હોય છે. આવું કેમ ભાઈ? એ તો અલ્લાહ તઆલાનો ફેસલો છે, આમાં આપણે આપણાથી કંઈ ના થાય, આમાં આપણાથી કંઈ ના થાય, અલ્લાહ જે ચાહે તે કરી શકે છે. તો આવું કેમ? તો એનો જવાબ એ જ છે કે આ બધું ઊંચ નીચ અલ્લાહ તઆલા તરફથી જ છે, આમાં કોઈને કંઈક પણ વિચારવાનો કે કહેવાનો પ્રશ્ન થતો જ નથી. હવે જે વ્યક્તિ બુદ્ધિશાળી છે તેની પાસે માલ દોલત ધન નથી, તો આ વ્યક્તિ જે છે ને તે ગમે કદી પણ દુઃખી નહીં થાય, તે કદી ભૂખ્યો નહીં સૂવે. કેમ? કારણ કે તેની પાસે તેની હોશિયારી છે, ચતુરાઈ છે, તે પોતાની હોશિયારી અને ચતુરાઈથી પોતાનું જીવન ઇજ્જત આબરૂની સાથે પસાર કરી લે છે. તે વ્યક્તિ ગમે તે કરીને પણ પોતાનું જીવન, પોતાની ઇજ્જત બચાવીને પસાર કરી લેશે અને સવારે નીકળીને સાંજ સુધી એટલું કમાઈ લેશે જેનાથી તેનો દિવસ નીકળી જાય, તેનો દિવસ આજનો પસાર થઈ જાય, એટલું તો એ કમાઈ જ લેશે. કેમ? કે તેની પાસે અલ્લાહ તઆલા તરફથી કિંમતીમાં કિંમતી ધન દોલત કરતાં પણ કિંમતી વસ્તુ જ્ઞાન છે, હુનર છે, કંઈ આવડત છે. તે પોતાના હુનરથી, પોતાની આવડતથી અને પોતાની ચતુરાઈથી ગમે તે પણ ઇજ્જતવાળું કામ કરીને પોતાની ઇજ્જત બચાવીને પોતાના કુટુંબ સાથે પોતાનું જીવન સારી રીતે પસાર કરી લે છે અને ધન દોલત તે એકઠી કરી લે છે, ધન દોલત તે એકઠી કરી લે છે. પરંતુ તેના વિરુદ્ધમાં જે વ્યક્તિ અભણ છે તેની પાસે ધન દોલત પણ ખૂબ પ્રમાણમાં છે, એની બેંક બેલેન્સ ખૂબ છે, તેના પાસે જમીન જાયદાદ બધું છે, ઘણું બધું છે, પરંતુ આ વ્યક્તિ પાસે આ ધન દોલતને કઈ રીતે વાપરવી તેની બુદ્ધિ તેની પાસે નથી, તેની પાસે તેની આવડત નથી. સમજમાં નહીં આવી ભાઈ? એક વ્યક્તિ પાસે ખૂબ પૈસા છે, ખૂબ દોલત છે, ખૂબ જમીન છે, ઘણી બધી નેમતો તેની પાસે છે, પરંતુ તેની પાસે એટલી બુદ્ધિ, એટલી અકલ, એટલી ચતુરાઈ નથી કે તે પોતાની ચતુરાઈથી એકના બે કરી શકે કે બેના ચાર કરી શકે, પોતાની દોલત બચાવીને આગળ કેવી રીતે વધી શકે તેની બુદ્ધિ તેના પાસે નથી. એટલે સુધી કે ક્યાં ખર્ચ કરવો, ક્યાંથી માલ સામાન લેવો, માલ ક્યાંથી ઉપાડવો, કોને કેવી રીતે પેમેન્ટ કરવું, કઈ રીતે કરવું અને માલ ક્યાં વેચવો, કઈ ઋતુમાં, કઈ સિઝનમાં કેવો માલ ખરીદવો,
તેને કઈ જગા પર જેને વેચવો, તેની એડવર્ટાઇઝ કેવી રીતે કરવી, આ બધી ચાલાકી અને બુદ્ધિ તેની પાસે નથી. તેની પાસે એટલી બિઝનેસની કે હુનરની કે આવડત નથી કે જે કે તે પોતાની દોલત બચાવીને, થોડીક દોલત ખર્ચ કરીને તેને વધારી શકે. આવું પણ આપણે જોઈએ છે કે અમુક લોકો એવા હોય છે જેમને બાપ દાદાની મિલકતમાંથી કંઈ કરોડો ને અબજો રૂપિયા મળે છે, પરંતુ જેમ જેમ તેનું જીવન પસાર થાય છે તે આગળ વધે છે, પરંતુ છેવટે તે કંગાળ બની જાય છે. આપણા મહોલ્લામાં, આપણી સોસાયટીમાં ઘણા લોકો આપણે એવા જોઈ શકીએ છીએ કે બાપ દાદાના સમયમાં તો તેઓ એટલા નામચીન હતા, એટલા આગળ હતા, અને તેમની ઉદારતાના, સખાવતના, ખેરાતના ડંકા વાગતા હતા, ચર્ચા હતા. પરંતુ આજે એવી પરિસ્થિતિ પણ છે કે તેઓને લોકોની પાસે આશા રાખવી પડે છે. અલ્લાહ એવા દિવસે તે આપણા દરેકની હિફાજત ફરમાવે આફિયતની સાથે. કેમ કે બાપની પાસે ધન દોલત હતી, તે મા બાપના, માતા પિતાના, લોકોના લાડ પ્યારમાં તે ભણ્યો નહીં, અભણ રહ્યો. તેને એમ હતું કે મારા બાપ દાદા દોલત છે એટલે હું પણ આગળ વધી જઈશ. આપણે આપણી શાળામાં આપણા જે મિત્રો છે તેમાં આપણે આવા વિદ્યાર્થીઓને જોઈ શકીએ છીએ. કંઈક દૂર જવાની જરૂર નથી. તેના દિમાગમાં આ જ વાત હોય છે, મેરું કામ નોકરી કરને કી હૈ કે મેં ભણું એ સબ કે મેરું કામ કા નહીં હૈ. અરે કેટલા માતા પિતા વાલીઓ પણ આવીને કહે છે કે મુજે કાં અપને બેટે કો નોકરી કરવાની કી હૈ, વો ખાલી લિખતે પડતે આ જાય બહોત હૈ, ધંધા સંભાલને કા હૈ. પરંતુ ધંધો ક્યારે સંભાળી શકશે, તેને મેનેજ કેવી રીતે કરી શકશે? જ્યારે કે તેની પાસે તે મેનેજ કરવાની બુદ્ધિ હશે, એ ભણ્યો હશે, અને જો તે અભણ હશે તો એ તારા દેખતા જ તારી દોલતનો નાશ કરી દેશે અને દેવાદાર બની જશે, બોજ એને પાસે કરજનો બોજ વધી જશે. અને તે એક જો આગળ કહે છે, શું કહે છે, અને તે એક સમય સુધી પોતાની દોલતથી ફાયદો પ્રાપ્ત કરી લેશે, પરંતુ તેને કેવી રીતે પોતાની પાસે વાપરવાની સાથે બચાવી રાખવી તેની બુદ્ધિ નથી. તો એક દિવસ એવો આવશે કે જે કે તેની પાસે જે લક્ષ્મી એટલે પૈસો છે તેનો નાશ થઈ જશે. દેખીતી વાત છે ને કે તેની પાસે એટલી આવડત, બુદ્ધિ અને ચાલાકી નથી કે બાપની પાસેથી મળેલી દોલતને કેવી રીતે વાપરવી, કંઈક કંઈ વાપરવી, તે બધી આવડત ન હોવાના કારણે અમુક મુદ્દત સુધી તે પૈસો લગાવશે અને એક દિવસ એવો આવશે કે તેની પાસે ખાવા પીવાના ભાવા પડી જશે તેને, અને તેની પરિસ્થિતિ શું થઈ જશે, કંગાળ જેવી પરિસ્થિતિ થઈ જશે. માટે આવો વ્યક્તિ ધન દોલત હોવા છતાં પણ અંતે તે દુઃખી થાય છે. સમજમાં આવે છે? માટે કહેવાય છે કે કંગાળ બુદ્ધિશાળી વ્યક્તિ કમાતા અભણ કરતાં કેવો છે, સારો છે. માટે કહેવાય છે કે કંગાળ બુદ્ધિશાળી ધનવાન અભણ કરતાં પણ સારો છે. મિત્રો, આ તમારી ચોથી કે પાંચમી કહેવત પણ થઈ ગઈ. હું તમને આની પીડીએફ ફાઇલ મોકલી આપું છું. તમારે આ કહેવતની કહેવતનું અરબી અને તેનું ગુજરાતી નોટબુકમાં લખી લેવું અને તેને આજની તારીખમાં યાદ પણ કરી લેવી, જેથી પરીક્ષા સમયે તમારે વધારે મહેનત કરવાની જરૂર પડે નહીં. તો મિત્રો, મળીશું ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.